प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज हूँ तमने धोरण चार विषय गुजराती में व्याकरण में वचन विषे समझावीश। एमा विद्यार्थी मित्रों, आपणे समानार्थी शब्दों, विरोधी शब्दों, रूढ़िप्रयोग, जातिनी ओळख आ बधुं शीखी गया छीए। हवे आजे आपणे वचन विषे शीखवानुं छे। वचन में तमे जाणता हशो एक वचन अने बहुवचन। एक वस्तु होय एने एक वचन कहेवाय अने एक करता वधारे वस्तुनो उल्लेख करवामां आवे त्यारे तेने बहुवचन कहेवामां आवे छे। अहींया विद्यार्थी मित्रों, तमे जोई शको छो अ अने ब एम बे विभाग आपेला छे। बंने विभागमां चित्रों दोरेला छे। अहींया अ विभागना चित्रों जे एक एक वस्तुनो उल्लेख करेलो छे अने ब विभागना चित्रों छे एमां एक करता वधारे चित्रोनो उल्लेख करेलो छे। तो अहींया आपणे समझी शकीए छीए कि जो अहीं नीचेना पकड़ा में समझूती करीने समझावेलू छे। उपरना अ ने ब विभागना चित्रों ने जुओ। अविभागना चित्रों में अनुक्रमे एक पेन्सिल, एक दड़ो, एक पांदरू, एक पिंचू अने एक केरी आपेली छे। अहीं एक वस्तु बतावनार शब्द ने एक वचन कहेवाय छे। तो विद्यार्थी मित्रों, आपणा मगजमां एक वचन अने बहुवचननी व्याख्या क्लियर थवी जोईए। जो व्याख्या आवड़ी जाए तो आपणे कोईपण वस्तु होय तो एक वचन छे कि बहुवचन एनो शब्द उपरथी आपणने ख्याल आवी जाए। एटला माटे अहींया पेन्सिल, दड़ो, पींछू, केरी आ शब्दों एक वचन में छे। हवे अहींया आपणे जोईए छीए ब विभागना चित्रों में अनुक्रमे बे पेन्सिल, त्रण दड़ा, चार पांदड़ा, पछी छ पींछा, पांच केरी आ रीते अनुक्रमे वधारे एक करता वधारे वस्तुओ बतावनार शब्दने बहुवचन कहेवाय छे। एक करता वधारे वस्तुनो उल्लेख कर्यो होय तेने बहुवचन कहेवाय छे। तेथी अहींया पेन्सिलो आपणे वधारे वस्तुने केवी रीते बोलीए छीए ए जुओ। पेन्सिलो एक होय तो पेन्सिल, वधारे एक करता वधारे होय तो पेन्सिलो, एक होय तो दड़ो, वधारे होय तो दड़ा, एक હોય તો પાંદડું, વધારે હોય તો પાંદડા, પછી પીંછા, પીંછું અને પીંછા, કેરી એક હોય તો કેરી, વધારે હોય તો કેરીઓ। તો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ બ વિભાગના ચિત્રોમાં એક કરતા વધારે વસ્તુનો ઉલ્લેખ થયો છે અને એ શું કહેવાય એ બહુવચનમાં છે। તો આવા શબ્દોને આપણે બહુવચનમાં બોલીએ છીએ। જે નામ બોલવાથી એક વસ્તુ છે એમ સમજાય તો તે નામ એક વચનનું નામ કહેવાય। જે નામ બોલવાથી એક જ વસ્તુનો ઉલ્લેખ થતો હોય, એક જ વસ્તુ સમજાતી હોય તો તેને આપણે એક વચન કહીએ છીએ। દાખલા તરીકે પાટલી, તો એક વચન સમજી શકીએ છીએ। પાટલી એટલે એક પાટલીની જ વાત થાય છે। પાટલીઓ તો વધારે વસ્તુનો ઉલ્લેખ થયો છે, તો પાટલીઓ હોય તો આપણે વર્ગીકરણ કરવાનું આવે તો પાટલી આપી હોય તો એક વચનમાં લખી શકીએ અને પાટલીઓ હોય તો બહુવચનમાં લખી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અહીંયા આપણે આ એક જે નામ બોલવાથી એક કરતાં વધારે વસ્તુનો ઉલ્લેખ થતો હોય તેને બહુવચન કહીએ છીએ, બરાબર। જે નામ બોલવાથી એક કરતાં વધારે વસ્તુઓ છે એમ સમજાય તો તે નામ બહુવચનમાં છે એમ કહેવાય છે। હવે નીચે કેટલાક એક વચન અને બહુવચનના નામોની યાદી આપી છે। અહીંયા કેટલાક એક વચન અને બહુવચનના નામોની યાદી આપેલી છે, તે આપણે ધ્યાનથી જોવાનું છે, નિરીક્ષણ કરવાનું છે। અહીંયા એક વચનમાં માણસ, બહુવચનમાં માણસો, એક વચનમાં છોકરો, બહુવચનમાં છોકરાઓ, એક વચનમાં બચ્ચું તો બહુવચનમાં છે બચ્ચા। હવે અહીંયા ગધેડું તો ગધેડા, પંખી તો પંખીઓ, વિદ્યાર્થી તો વિદ્યાર્થીઓ। તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આ કોષ્ટક જોઈને તમે સમજી શકો છો કે અહીંયા ચોપડી તો ચોપડીઓ, આ રીતે અહીંયા
એકવચન અને બહુવચનના નામોનો ઉલ્લેખ કરેલો છે. તો આ કોષ્ટકમાં તો તમે બરાબર સમજી શકો છો. મેં ઓનલાઈનમાં પણ તમને આ બધા કોષ્ટકની માહિતી સમજાવી હતી. અને કેટલાક નામો વિદ્યાર્થી મિત્રો એક વચનમાં જ વપરાય છે. દાખલા તરીકે ઘી હોય તો આપણે કિલો ઘી હોય કે 5 કિલો ઘીનો ડબ્બો હોય તો આપણે કોઈ ઘી હોય એવું ના કહી શકીએ, એને ઘી જ બોલાય. હવે લીટર દૂધ હોય કે 10 લીટર દૂધ હોય તો એને દૂધ જ કહેવાય, એને દૂધો ના કહેવાય. તો ઘણા આવા નામ છે જે એક વચનમાં જ વપરાય છે. દાખલા તરીકે ઘી, દૂધ, માખણ, છાશ, પાણી, પછી પ્રેમ, ક્રોધ, દયા વગેરે. તો આવા બધા નામ છે તે હંમેશા એક વચનમાં જ વપરાય છે. અને કેટલાક નામો બહુવચનમાં જ વપરાય છે, જેમ કે ઘઉં. હવે ઘઉંના દાણા બહુ બધા હોય તો ઘઉં 20 કિલો હોય કે 50 કિલો હોય તો આપણે ઘઉઓ ના કહી શકીએ, એને ઘઉં જ બોલાય. બહુવચન હોય છતાં પણ એને શું કહેવાય? ઘઉં જ કહેવાય. ચોખાને ચોખા જ કહી શકાય, મગને મગ જ કહેવાય, ભલે એ 50 કિલો હોય કે 60 કિલો હોય કે પછી કિલો જ હોય. બરાબર? તો આ યાદ રાખવા જેવું છે. કેટલાક નામો આવા જથ્થો હોય, ઘન પદાર્થનો જથ્થો માપવાનો હોય અમુક વસ્તુનું, એમાં પછી લગ્ન, સમાચાર, દર્શન, અભિનંદન, આવા અમુક શબ્દો એ બહુવચનમાં જ વપરાતા હોય છે. કેટલીક રમતોના નામ પણ બહુવચનમાં જ આવે છે, જેમ કે ગીલીદંડા, પછી આટાપટા વગેરે. તો આ યાદ રાખવા જેવું છે, એ બહુવચનમાં જ વપરાય હંમેશા. બરાબર? હવે મેં તમને એ દિવસે સ્વાધ્યાય ઘરે લખવાનું કહ્યું હતું. તો અહીંયા પ્રશ્ન 1, નીચેના નામોના બહુવચનના રૂપો લખો. તો અહીંયા સ્વાધ્યાયની અંદર બહુવચનના રૂપો લખવાના કયા છે? અહીંયા એક વચનના નામ આપેલા છે, આપણે એને બહુવચન બનાવવાના છે. અહીંયા કૂતરું છે, એનું એક વચન શું થશે? કૂતરો. કૂતરું તો કૂતરો, ચકલી તો ચકલીઓ. બરાબર? અહીંયા નીચેના નામોના બહુવચનના રૂપો લખવાના છે. અહીંયા એક વચનના નામ આપેલા છે, આપણે બહુવચન બનાવવાના છે. કૂતરું તો કૂતરાઓ અથવા તો કૂતરાઓ. બરાબર? કૂતરું એક છે, કૂતરાઓ. ચકલીઓ, મોરનું મોરો, બહુ બધા મોરો આવે છે એમ. ગાય, ગાયો. પીપળું તો પીપળા. લખોટી તો લખોટીઓ. ઝાડ તો ઝાડો. દીકરીઓ, શિક્ષકો, પરીક્ષાઓ. દિવસો, ઊંટો. શિયાળો, રીંગણ, રીંગણો. હાથો, ખેડૂતો અને નિશાળો. રૂપિયા, કચુકા અને કારખાના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુવચનના રૂપ લખવાના કીધા હતા. એક વચન હોય તો આપણે બહુવચન બનાવવાનું છે. હવે અહીંયા બહુવચનના રૂપ આપેલા છે, આપણે અહીંયા એક વચનના રૂપો લખવાના છે. મહેમાનો, વધારે મહેમાનો હોય ત્યારે મહેમાનો બોલાય, એક હોય તો મહેમાન. દેડકા તો વધારે છે એટલે દેડકા, અને એક એટલે દેડકું. વૃક્ષો તો વૃક્ષ. મંદિરો તો મંદિર. પર્વતો તો પર્વત. નદીઓ તો નદી. સાથિયા તો સાથીઓ. ફળો તો ફળ. વાંદરા તો વાંદરું અથવા તો એક વાંદરો. રમકડા તો રમકડું. સસલા તો સસલું. દાખલા તો દાખલો. એક દાખલો હોય તો આપણે દાખલો બોલીએ છીએ, અને વધારે ગણવાના હોય તો દાખલા. ઘરેણા, ઘરેણું. શિકારીઓ, શિકારી. કાચબા, કાચબો. શહેરો, શહેર. લાકડા તો લાકડું. બરાબર? કુંડા, કુંડું. ઉંદરો, ઉંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક વચન અને બહુવચનનો સ્વાધ્યાય મેં તમને ઓનલાઈન ટીચિંગમાં પણ સમજાવ્યો હતો. તમે બધા સારી રીતે સમજ્યા હશો અને એ ગૃહકાર્ય પણ કરી દીધું હશે, હોમવર્ક આપી દીધું મેં. પણ જેને ન સમજાયું હોય હજુ પણ આ વિડીયો જોઈ અને શાંતિથી બધા ગુજરાતીની નોટમાં આ એક વચન અને બહુવચનનો
स्वाध्याय व्यवस्थित अने सारा अक्षरथी लखवानो छे अने बधाए फरी एकवार माहिती वाँची अने समझवानुं छे। बराबर, प्रणाम।